રામલલ્લાના દર્શન કરવા માટે પહેલા જે દિવસે લાખોની જનમેદની આમ કહો તો ભક્તો ઉમટી પડ્યા છે. તેમને કંટ્રોલમાં કરવા માટે આપ જોઈ શકો છો પેરામિલિટરી ફોર્સ અહીં રાખવામાં આવી છે. એટલું જ નહીં, લાઉડસ્પીકરથી તેમને સંદેશ આપવામાં પણ આવી રહ્યો છે કે ભીડ ન કરો, કંટ્રોલમાં રહો. આ સાથે જ અહીંયા વિસલ લઈને પણ જે પોલીસ કર્મચારીઓ છે હાથમાં દંડા લઈને પણ તેઓ અત્યારે ભીડને કંટ્રોલ કરી રહ્યા છે, જેથી જ્યારે આ લોટ અંદર જાય, ભક્તોનું જે આ એક જે ટોળું છે તે અંદર જાય, ત્યારબાદ તેઓ દર્શન કરી શકે. કારણ કે જેટલા લોકો અંદર જઈ રહ્યા છે તેટલા જ લોકો બહાર પણ આવી રહ્યા છે. ત્રણ અલગ અલગ ફેઝમાં લોકોને અંદર જવા દેવામાં આવી રહ્યા છે. પહેલો જે ગેટ છે ત્યાં પણ પેરામિલિટરી ફોર્સ ત્યાં અત્યારે લાગેલી છે બંદોબસ્તમાં. ત્યારબાદ આ જે છે તે બીજો ગેટ છે, એટલે કે અહીંયા જ્યાં ઊભા રાખવામાં આવ્યા છે તે બીજો લોટ છે અહીંયા. અને ત્યાંથી જ્યારે દર્શન કરીને મોટી સંખ્યામાં લોકો બહાર આવે છે ત્યારે તેમને અંદર જવા દેવામાં આવે છે. લગભગ એક કલાકથી આ લોકો અહીંયા ઉભેલા છે, કારણ કે અંદર પણ એટલી ભીડ છે. અને ત્રીજા જે બેરિકેડિંગ્સ લગાવવામાં આવ્યા છે, હું આપને જણાવીશ કે મારા કેમેરામેન આપને બતાવશે કે જે ત્રીજું બેરિકેડ છે ત્યાં લગાવવામાં આવ્યું છે. અને ત્યારબાદ આપ અંદર જાઓ છો તો આપને મંદિરમાં પ્રવેશ મળે છે. પરંતુ લોકો પણ અધીરા બની રહ્યા છે, લોકોએ પણ થોડી શાંતિ જાળવી અને ધીમે ધીમે આગળ વધવું પડશે. પરંતુ અહીં આવતા જે ભક્તો છે તેમને મનમાં બસ એક જ વાત છે કે અયોધ્યા સુધી અમે આવ્યા છીએ તો રામલલ્લાના દર્શન કર્યા સિવાય અમે અહીંથી પાછા નહીં ફરી. અને તેને લઈને જ નાના બાળકો સાથે વૃદ્ધો પણ આવ્યા છે અને તેઓ રામલલ્લાના દર્શન માટે અધીરા બની રહ્યા છે.